कोई ना खबर छे लश्कर नु प्रभुत्व सी प्रजानु सर्वभौमत्व। कोने आप्यो जवाब? रोल नंबर 40। 40 यशस्वी है ना? यशस्वी छे ने? हाँ वेरी गुड। प्रजा नु सार्वभौमत्व छे ए लोकशाही नु अगत्य नु लक्षण छे, बराबर। व्यक्तिवाद, लश्कर नु प्रभुत्व, सलाहकार मंडल, ए आपने पाठ में शब्द जोयो ज नथी। व्यक्तिवाद होय तो ए लोकशाही नथी, लश्कर नु प्रभुत्व तो ए लोकशाही नथी, सलाहकार मंडल तो ए लोकशाही नथी, परंतु दरेक प्रजा एटले दरेक लोकोनो आदेश છે અને દરેક લોકોએ એમાં સહકાર આપવાનો છે, તો એ જ લોકશાહી, એને જ કહેવાય છે। આપણે લોકશાહીની વ્યાખ્યા પણ જોઈ ગયા। કોને ખબર છે લોકશાહીની વ્યાખ્યા શું આવે છે? લોકશાહી એટલે શું? લોકો દ્વારા લોકો માટે લોકો બોલો હા બોલો 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 બરોબર બોલો છો લોકો બોલો દ્વારા લોકો માટે લોકો દ્વારા લોકો માટે લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી। તો લોકશાહીનું અગત્યનું લક્ષણ છે પ્રજાનું સાર્વભૌમત્વ, બરોબર। આ ત્રણ જવાબ છે એ ગલત છે, સાચા જવાબ એ નથી, બરોબર। ચલો હવે એના પછી બીજું જોઈએ। ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? ચલો રોલ નંબર 14 બોલશે, શું આવશે? ભારતે કઈ લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે? લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે, બરોબર। ચલો એના પછી સંસદનું ઉપલું ગૃહ કયું છે? સંસદનું ઉપલું ગૃહ કયું છે? રોલ નંબર 16 બોલશે, જે હાજર છે 16 નંબર। રોલ નંબર 17 બોલે, બશીરા મિસ છે હાજર? બશીરા મિસ, હા, રોલ નંબર 16 અને 17 છે હાજર, જોઉં તો? 16 ને 17 હાજર છે? 16 ને 17 રિપ્લાય નથી આપતા એટલે છે ને એની હું એબસેન્ટ પૂરી નાખું તો આપણે બીજાને પૂછી લો તમે। હા, એટલે હું તમને એટલા માટે જ કહું। ચલો રોલ નંબર 18, રાજ્યસભા શું આવશે? રાજ્યસભા રાજ્યસભા, વેરી ગુડ। સંસદનું ઉપલું ગૃહ જે છે એ રાજ્યસભા છે, બરોબર। તમે તમને જે જવાબ આવડે છે, તમને પૂછ્યું જે રોલ નંબર રે, એને કમસે કમ આ ચાર માંથી કોઈ એક શબ્દ તો એ બોલી શકે ને? ખોટો જવાબ હોય તો હું કઈ લાકડી લઈને ત્યાં મારવા તો આવવાની નહોતી, બરોબર ને? સાચો જવાબ તમે ભલે જવાબ તો દે તો ખરી ને, કે આ ચાર માંથી કોઈ પણ એક ઓપ્શન બોલી તો શકે ને, કે બોલી જ નહીં શકવાનું? ચલો એના પછી, લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે? રોલ નંબર 44, યસ મિસ, ચલો શું આવશે આમાંથી? લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે? વડાપ્રધાન, વેરી ગુડ। લોકસભાના શાસક પક્ષના વડા જે છે એ વડાપ્રધાન હોય છે। ચલો એના પછી પાંચમું, રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે? રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે? રોલ નંબર 70, રોલ નંબર 70 બોલશે, છે 70 હાજર? ચલો રોલ નંબર 73 બોલશે,
રોલ નંબર અઢાર રોલ ચૌદ નંબર બોલશે. બોલો. રોલ નંબર 14. 2 મિનિટ, આ લોકો જવાબ આપે છે કે નહીં મારે જોવું છે. હા રોલ મિસ, નંબર 14. હા ચૌદ મિસ, પણ નથી, 73 પણ નથી, 70 પણ નથી. હા બશીરા મિસ ને મિસ કે આ ત્રણેય ના એબસેન્ટ કરી નાખો, 73, 70 ને 14. મિસ 14 બોલે છે. હા મિસ, હા મિસ હા તો બોલે છે. 14 બોલો ને. હા તો ક્યારે? રાજ્યમાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે? 542. 542. જવાબ છે ને બેન ખોટો છે, 238 આવે. બરોબર, રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે 238 ની, યાદ પાઠ્યપુસ્તકમાં બસો રાખજો. પચાસ છે. 250 ઈ બંને ની મિક્સ થઈને છે. બરોબર, ચલો એના પછી રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? 14, 10, 12 કે 25? રોલ નંબર 26 બોલશે. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? રોલ નંબર 26 બોલે. વેરી ગુડ, 12 આવશે. 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યસભામાંથી દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 1/3, 1/2, 1/4 કે 1/1? ચલો કોણ કેટલા આવશે? 64. રોલ નંબર 7 બોલે. યસ મેમ, એ 1/3. 1/3. રાજ્યસભામાંથી 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 1/3. વેરી ગુડ. બરોબર, ચલો એના પછી હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે? રોલ નંબર 2. ચલો રોલ નંબર 2 જવાબ આપે. હાજર છે રોલ નંબર 2? બશીરા મિસ રોલ નંબર 2 ની એબસેન્ટ કરી દેજો. રોલ નંબર 70, 73 એ લોકોને પણ એબસેન્ટ કરો, રોલ નંબર 2 ને પણ એબસેન્ટ કરો. એ લોકો જવાબ જ નથી આપતા, ખાલી હાજર છે એટલું જ છે. કોને ખબર આ કઈ સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય, કે જાણી જોઈને માઇક બંધ રાખ્યું હશે એ પણ ખબર નથી. ચલો હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે? ચલો કોણ જવાબ આપશે મને? કોણ બોલ્યું વચ્ચે? મેં કીધું રોલ નંબર મને કયો, કોણ બોલ્યું એ વડાપ્રધાન? રોલ નંબર 53 બોલું. બે સાથે બોલે છે, બોલે ત્યારે 53 રોલ નંબર. હવે બોલો. તો બેન તમે, હું જ્યારે આવી ત્યારે મેં એમ કીધું હતું કે તમે તમારો રોલ નંબર લખાવો, તો તમે તો ત્યારે લખાવ્યો નતો, એટલે હવે મારે હાજરી પૂરવાની ને તમારી, એક એક ની પૂરતી જવાની. મેં જેડ બોક્સ માં રાખી દીધો હતો. ના બેટા, આતું જ નહીં તારો રોલ નંબર, મેં એમાંથી જ લખ્યા છે બધાને. રોલ નંબર 53 જે જવાબ આપ્યો ને એ પણ સાચો નથી. ચલો બીજું કોણે કીધું? 68. હા 68 બોલો. ચલો 64 બોલો. ઉપરાષ્ટ્રપ્રમુખ 68 એટલે 68 ને જ કહું છું, બીજા કોઈ વચ્ચે ન બોલે. 68 શું આવશે? વેરી ગુડ, ઉપરાષ્ટ્રપ્રમુખ. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે ઉપરાષ્ટ્રપ્રમુખ. જ્યારે આવી રીતે દેશના હોય છે એ કહેવાય છે. એ એક એ શું કહેવાતા હશે? એ રાષ્ટ્રપતિ, એ રાષ્ટ્રપ્રમુખ કહેવાય. બરોબર, અહીંયા જે છે એ રાજ્યના હોય છે સભાપતિ, એને કહેવાય છે ઉપરાષ્ટ્રપ્રમુખ. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે શરૂઆતનો સમય કોના માટે નક્કી કરેલો હોય છે? રોલ નંબર 26 બોલે. 26 છે આજ. ચલો 26 ની પણ એબસેન્ટ પૂરો. બશીરા મિસ
છે હાજર એબસેન્ટ પૂરી લીધી બેટા હવે તમે બોલશો એબસેન્ટ તો આવી ગયું કારણ કે તમે હાજર છો તો બોલતા કેમ નથી ઓપ્શન આપેલા છે કોઈ પણ એક બોલો ખોટો પડે તો ભલે ખોટો પડે હું તમને સાચો તો દેવાની છું જવાબ ચલો રોલ નંબર 26 પ્રશ્નોત્તરી માટે પાસથી તો બોલો થોડુંક કઈક સંભળાય એટલું પ્રશ્નોત્તરી સુતા છો સુતા સુતા ભણો છો પ્રશ્નોત્તરી માટે બરોબર સંસદનું સત્ર જ્યારે ચાલતું હોય ત્યારે શેના માટે સમય નક્કી કરવામાં આવે છે પ્રશ્નોત્તરી માટે સ્નેહ મિલન માટે પ્રાર્થના માટે હાજર સંખ્યા માટે એ કોઈ ના આવે બરોબર કારણ કે સંસદની અંદર જે છે સંસદે સરકારને જે જવાબદારી સોંપી છે પછી સરકારે લોકો પ્રત્યે વાત રજૂ કરેલી છે લોકોએ સરકારને શું જવાબ આપ્યો છે અને સરકાર છેલ્લે છે ને સંસદમાં બધી વાત રજૂ કરે કે અમે એટલું કામ કર્યું છે એટલું નથી કર્યું બધા જ બધી અલગ અલગ બધી વાત જે છે અલગ અલગ વિષય પ્રમાણે ચર્ચા ચાલતી હોય બરોબર ચલો એટલે પ્રશ્નોત્તરી માટે આવે લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે રોલ નંબર 53 બોલશે રોલ નંબર 53 લોકસભાની બેઠકોનું સંચાલન હા લખશું હો શું નંબર છે 64 તો બેન તું ક્યાં હતી જયારે રોલ નંબર ની સૂચના આપી હતી ત્યારે લેફ્ટ થઈ ગયા હતા પાછા હાજર થયા એવું છે હવે પછી કોઈ વચ્ચે ભણાવતી હશે અને કોઈ કહેશે ને કે રોલ નંબર લખાવો એમ ત્યારે હું રોલ નંબર નહીં લખું જેના આવ્યા ને એ જ સાચા બરોબર ચલો લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે રોલ નંબર 64 હવે બોલે ચલો બોલી જાઓ સી અધ્યક્ષ વેરી ગુડ અધ્યક્ષ કે સ્પીકર બરોબર લોકસભાની બેઠકોનું સંચાલન અધ્યક્ષ કે સ્પીકર કરે છે ફરી વખત આપણે જોઈ લઈએ બરોબર આજે સાવ બોલતા જ નથી એને ખાસ સૂચના છે કે ધ્યાનથી સાંભળે કારણ કે લોકોને ડર છે કે અમારો જવાબ ખોટો હશે તો એટલે આવો ડર ન રાખે ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે સભાના વડા હોય છે વડાપ્રધાન સભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે 12 હવે આવે છે અવાજ બહુ કપાય છે હવે આવે છે અવાજ હા મિસ હેલો યસ મિસ હવે હેલો હા મિસ હા મિસ હવે આવ્યો ચલો રાજ્યસભામાંથી દર ઓકે રાજ્યસભામાંથી દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે 1/3 હોદ્દા નિરુએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે ઉપરાષ્ટ્ર પ્રમુખ સંસદનું તે પ્રશ્ન નક્કી છે લોક બેઠકો અધ્યક્ષ કરે છે ખાલી જગ્યા આપણે જોઈએ છે થોડાક પેલા તમને ખાતા હશે પરંતુ વાંચો છો ધ્યાનથી સાંભળો લોકશાહીમાં લોકો જ પોતાના ખાલી જગ્યા છે તો શું છે જવાબ લોકશાહીમાં લોકો જ પોતાના ભાગ્ય વિધાતા છે એટલે જવાબ આવશે ભાગ્ય વિધાતા મિસ હજી અવાજ કપાય છે હવે આવે છે અવાજ મિસ થોડી કોલ આવે છે પાછો કો ભાઈ ચલો બીજું લોકશાહી
लोकशाही माटे अंग्रेजी मा खाली जगह शब्द वपराय छे। चलो रोल नंबर 18 बोलशे। डेमोक्रेसी। डेमोक्रेसी, वेरी गुड। अंग्रेजी में छे ए डेमोक्रेसी कहवाय छे, बराबर। चलो एना पछी भारते खाली जग्या लोकशाही नी शासन पद्धति स्वीकारी छे। रोल नंबर 44 बोलशे। ભારતે ખાલી જગ્યા લોકશાહીની શાસન પદ્ધતિ સ્વીકારી છે। રોલ નંબર 44। વશીરા મિસ રોલ નંબર 44 ને એબસેન્ટ કરી દેજો। ચલો એના પછી રોલ નંબર 64 બોલશે। તો हेलो, हेलो, मिस आवाज आवे से तो मार हेलो पण कपाई से बहु। हाँ मिस। हाँ तो केम कोई बोलतु नथी, मने एम के हजी कपाई छे, आज हजी आवाज कपाई छे। हाँ मिस। हाँ मिस। शुं करो હવે? આવે છે અવાજ? થોડીક તમે બોલો નો અવાજ મને સંભળાય છે। બોલ નંબર 64 બોલશે। ભારતે ખાલી જગ્યાની શાસન કરી છે। મિસ લેફ્ટ થઈ ગઈ છે। કોણ લઈ ગયું છે? હવે 64। હવે આવે છે અવાજ? હેલો, યસ મિસ, તમારી સ્ક્રીન નથી દેખાતી। હેલો મિસ, તમારી સ્ક્રીન નથી દેખાતી। તમારી સ્ક્રીન નથી દેખાતી મિસ, ના આપણો અવાજ થોડીક વાર રહીને જાય છે। આવ્યું હવે, બતાય છે? હેલો, સ્ક્રીન નથી બતાવતી। હેલો, ના ના મિસ, નથી દેખાતી। દેખાણી મિસ દેખાય જ છે। હવે આવી ગઈ? હવે પાછું આવી ગઈ। શું છે આ? કઈ શાસન પદ્ધતિ? મિસ મારામાં નતો આવી। સંસદીય। મિસ જદીય। મિસ સ્ક્રીન ન દેખાતી મારી માં। હા બોલો। મિસ પાછી સ્ક્રીન વહી ગઈ તમારી। મિસ જ લેફ્ટ થઈ ગયા। ઓકે
मिस देखाने स्क्रीन मिस तुम्हारे मिस देखाने हो मिस तुम्हारे माय कौन थी ए मिस एड्रा चूसर हाँ मिस थई गयो लोकसभा ना संसद खाली जगह गृह गणाय छे तो शू आवशे उपलू विधान बराबर लोकसभा संसद नु खाली जगह गृह गणाय छे तो उपलू गृह आवशे लोकसभा छे उपलू गृह छे अने पछी राज्यसभा जगह गृह छे मिस રાજ્યસભા એ સંસદ કેવું ગૃહ લોકસભા નીચલું ગૃહ આવે ને સોરી આપણે ભૂલ થઈ છે આમાં નીચલું આવશે અને આમાં આવશે ઉપલું બરોબર ચલો એના પછી સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી દર ખાલી જગ્યા થાય 5 વર્ષ રોલ નંબર 68 બોલશે સાવડાથી બોલી ગયા રોલ નંબર ને પૂછું છું તોય તમે બોલી જાઓ છો હું કઉ તો જ બોલજો તમે રોલ નંબર 68 બોલે શું આવે જવાબ હા મિસ શું આવશે જવાબ 5 આવશે બરોબર ચલો એના લોકસભામાં ચૂંટાયેલા ઉમેદવારને ખાલી જગ્યા કહેવામાં આવે છે રોલ નંબર 7 બોલશે હા મિસ સંસદ સભ્ય સંસદ સભ્ય વેરી ગુડ જેને એમપી પણ કહેવાય છે બરોબર એટલે જવાબ આવશે સંસદ સભ્ય ચલો એના પછી વડાપ્રધાનની નિમણૂક ખાલી જગ્યા કરે છે રોલ નંબર 62 બોલે રોલ નંબર 62 મિસ વડાપ્રધાન ખાલી જગ્યા કરે છે કોણ નિમણૂક કરે વડાપ્રધાનની રાજ્યસભા રાષ્ટ્રપ્રમુખ આવશે બરોબર જવાબ આવશે રાષ્ટ્ર પ્રમુખ ચલો એના રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા ખાલી જગ્યા નક્કી કરવામાં છે રાજ્યસભા સંખ્યા નક્કી કરવામાં આવી છે બસ છે કયો નંબર બરોબર રાજ્યસભામાં 12 સભ્યોને કોણ કરે ચલો કોણ હવે બોલો રોલ નંબર 7 7 હા બોલી જા રાષ્ટ્રપ્રમુખ બોલો 64 રાષ્ટ્ર પ્રમુખ આવશે પ્રમુખ ખાલી જીતવ કરે છે મિસ પાછો અવાજ બહુ કપાય છે બહુ અવાજ કપાય છે
થાય છે. હા મિસ. હજી કપાય મિસ, બહુ જ કપાય છે, કઈ નથી સમજાતું. બરોબર આવે. ના મિસ, શું બોલો છો? કઈ નથી સમજાતું, બહુ અવાજ કપાય છે. હા બોલ. તમે છે ને તમારું માઇક બંધ કરી દો. જે બોલે છે ને તે ખાલી બોલશે, બાકીના છે ને વચ્ચે કોઈ ન બોલે, કારણ કે બધા એકબીજાના માઇક શરૂ કરે છે ને એનો અવાજ પાછો એ બને આવે છે. બરોબર. હવે અવાજ આવી ગયો? હજી કપાય છે અવાજ? નહીં, ન કપાતો. હા એટલે જ કહું છું, બધા એક સાથે શરૂ કરો છો ને, માઇક શરૂ કરો છો ને, એમાં એટલી તકલીફ આવી થઈ જાય. એટલે જેને પૂછીએ ને એ જ બોલો, બધા વધારે વધારે ન બોલવામાં, વચ્ચે ન બોલો, કારણ કે એના કારણે છે ને આપણા ભણવામાં પેલું થઈ જાય. બરાબર. ચલો, રાજ્યસભામાં દેશના ખાલી જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે રોલ નંબર 64. હવે બેન બોલો ને તમે, જવાબ આવશે રાજ્ય. બરોબર. ચલો, એના પછી રાજ્યસભાના સભાપતિ તરીકે ખાલી જગ્યા કામગીરી કરે છે, જવાબ આવશે ઉપરાષ્ટ્ર પ્રમુખ. સંભળાય છે બધાને? હા મિસ. હા બસ. હા મિસ. બરોબર. હોદ્દાની રૂએ દેશના ખાલી જગ્યા રાજ્યસભાની સભાપતિ બને છે, તો એમાં પણ આવશે ઉપરાષ્ટ્ર પ્રમુખ. ચલો, એના પછી કેન્દ્ર સરકારમાં કાયદા ઘડવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે, તો કેન્દ્ર સરકારમાં કાયદા ઘડવાનું કાર્ય સંસદ કરે છે. લોકસભાની બેઠકોનું સંચાલન કરનારને ખાલી જગ્યા કહે છે, અધ્યક્ષ અથવા સ્પીકર. અધ્યક્ષ અથવા સ્પીકર કહેવામાં આવે છે. ફરી વખત જોઈએ આપણે, અહીંયા જે છે એ જવાબ આપણે ખોટો થઈ ગયો છે, એટલે ફરી વખત લખીશું આપણે. પહેલામાં આવશે ભાગ્ય વિધાતા, લોકશાહી માટે અંગ્રેજીમાં એને કહેવાય છે ડેમોક્રેસી. બરોબર. ભારતે ખાલી જગ્યા લોકશાહીની શાસન પદ્ધતિ સ્વીકારી, તો લોકશાહી, સોરી, આમાં આવશે લોકશાહી શાસન પદ્ધતિ સ્વીકારી તો સંસદીય આવશે. એના પછી લોકસભામાં સંસદનું ખાલી જગ્યા ગૃહ ગણાય છે, તો એ આવશે જવાબ નીચલું ગૃહ. રાજ્યસભા સંસદનું ખાલી જગ્યા ગૃહ ગણાય છે, ઉપલું ગૃહ ગણાય છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી ખાલી જગ્યા વર્ષે થાય છે, 5 વર્ષે થાય છે. લોકસભામાં ચૂંટાયેલા ઉમેદવારને ખાલી જગ્યા કહેવામાં આવે છે, સંસદ સભ્ય અથવા એમપી કહેવામાં આવે છે. વડાપ્રધાનની નિમણૂક ખાલી જગ્યા કરે છે, રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનની નિમણૂક કરે છે. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા ખાલી જગ્યા નક્કી કરવામાં આવી, 250. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક ખાલી જગ્યા કરે છે, રાષ્ટ્રપ્રમુખ. રાજ્યસભા દેશના ખાલી જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે, રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાના સભાપતિ તરીકે ખાલી જગ્યા કામગીરી કરે છે, કોણ કામગીરી કરે છે? ઉપરાષ્ટ્ર પ્રમુખ. હોદ્દાની રૂએ દેશના ખાલી જગ્યા રાજ્યસભાના સભાપતિ બને છે, તો ઉપરાષ્ટ્ર પ્રમુખ આવશે. કેન્દ્ર સરકારમાં કાયદા ઘડવાનું કાર્ય છે એ સંસદ કરે છે. લોકસભાની બેઠકોનું સંચાલન કરનારને અધ્યક્ષ અથવા સ્પીકર કહેવામાં આવે છે. તો આ ખાલી જગ્યા હતી. હવે એના પછી આપણે ખરા ખોટા જોઈએ, તો એમાં પેલું છે લોકશાહી સરકારમાં
ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી પક્ષના નેતાને વડાપ્રધાન કે પ્રધાનમંત્રી બનાવવામાં આવે છે તો આ વિધાન છે એ સાચું છે, બરોબર. કારણ કે જેને વધારે મત મળે છે ચૂંટણીમાં એ જ છે નેતા બનતા હોય છે. એટલે બહુપક્ષના જેને જેને સૌથી વધારે બહુમતી મળી હોય, સૌથી વધારે મત મળ્યા છે એ વડાપ્રધાન કે પ્રધાનમંત્રી બનશે. ભારતમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ સંસ્થા છે. આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન ખોટું છે. ત્રીજું, લોકસભા સંસદનું ઉપલું ગૃહ છે. આ વિધાન સાચું છે કે ખોટું? ખોટું. બરાબર, આ વિધાન ખોટું છે. કારણ કે સંસદનું, લોકસભા છે એ સંસદનું કેવું ગૃહ છે? નીચલું ગૃહ છે, ઉપલું ગૃહ નથી. બરાબર ને? એક સોરી, દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને ચૂંટીને લોકસભામાં મોકલવામાં આવે છે. તો આ વિધાન સાચું છે કે દરેક મત વિસ્તાર જ્યાંથી જે ઉમેદવારને સૌથી વધારે મળ્યા છે એને લોકસભામાં મોકલવામાં આવે છે. તો આ વિધાન સાચું. ચલો, એના પછી વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું આવે કે ખોટું? સાચું આવે. અલગ અલગ બધા મંત્રીઓની પસંદગી કરે છે, અલગ અલગ બધાને કામગીરી જે છે એ સોંપે છે. બરોબર. લોકસભા કાયમી ગૃહ છે. લોકસભા કાયમી ગૃહ છે. તો એ વિધાન કેવું છે? ખોટું છે. રાજ્યસભા છે ને એ કાયમી ગૃહ છે, એનું વિસર્જન થતું નથી. બરોબર, લોકસભા કાયમી ગૃહ નથી. ચલો, એના પછી હોદ્દાની રોયે રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના સભાપતિ બને છે. તો હોદ્દાની રોયે ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના સભાપતિ બને, રાષ્ટ્રપ્રમુખ નો આવે. બરોબર, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું. ખોટું. અહીંયા ઉપરાષ્ટ્રપ્રમુખ આવે પણ આ શબ્દ અહીં આપણને મૂકી દીધો છે એટલા માટે આખું વિધાન ખોટું પડે છે. રાષ્ટ્રપ્રમુખ સંસદના અંગ ગણાય છે. રાષ્ટ્રપ્રમુખ સંસદના અંગ ગણાય છે. સાચું છે આ વિધાન. ફરી વખત આપણે જોઈએ, લોકશાહી સરકારમાં ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી પક્ષના નેતાને વડાપ્રધાન કે પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો સાચું છે. ભારતમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ સંસ્થા છે, આ વિધાન ખોટું છે. લોકસભા સંસદનું ઉપલું ગૃહ છે, આ વિધાન ખોટું છે. દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને ચૂંટીને લોકસભામાં મોકલવામાં આવે છે, આ વિધાન સાચું છે. વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે, આ વિધાન સાચું છે. લોકસભા કાયમી ગૃહ છે, આ વિધાન ખોટું છે. હોદ્દાની રોયે રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના સભાપતિ બને છે, આ વિધાન ખોટું છે. રાષ્ટ્રપ્રમુખ સંસદના અંગ ગણાય છે, આ વિધાન સાચું છે. હવે આપણે જોઈએ જોડકા જોઈએ. જો જોડકા એ પૂછાવાના છે હોય એટલે એની પણ તૈયારી કરવાની છે. લોકસભા તો શું આવશે? ચલો, કોણ કહેશે મને? લોકસભા તો સંસદનું નીચલું ગૃહ કે ઉપલું ગૃહ? નીચલું ગૃહ. સંસદનું નીચલું ગૃહ એટલે પાંચમું આવશે. પેલા સામે પાંચ, સંસદનું નીચલું ગૃહ. રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ. સંસદનું ઉપલું ગૃહ, વેરી ગુડ. એટલે આવશે છઠ્ઠું. માઇક બંધ કરી દે, કોનું માઇક શરૂ છે. ચલો, એના પછી ત્રીજું, ઉપરાષ્ટ્ર પ્રમુખ રાજ્યસભામાં સભાપતિ, વેરી ગુડ. એટલે પેલું આવશે રાજ્યસભાના સભાપતિ, ઉપરાષ્ટ્ર પ્રમુખ ની સામે આવશે. ચલો, વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષના નેતા, વેરી ગુડ. લોકસભામાં શાસક પક્ષના નેતા એ ત્રીજું આવશે વડાપ્રધાનની સામે. અને રાષ્ટ્ર પ્રમુખ વડાપ્રધાનની નિમણૂક કરે છે, વેરી ગુડ. વડાપ્રધાનની નિમણૂક કરે છે. ફરી વખત જોઈ લો, લોકસભા તો સંસદનું નીચલું ગૃહ છે, રાજ્યસભામાં આવશે સંસદનું ઉપલું ગૃહ, ઉપરાષ્ટ્ર પ્રમુખ એટલે રાજ્યસભાના સભાપતિ, વડાપ્રધાન એટલે આવશે લોકસભામાં શાસક પક્ષના નેતા,
રાષ્ટ્ર પ્રમુખ માં આવશે, વડાપ્રધાન ની નિમણૂક કરે છે. બરોબર, આ પાઠ ની મેં તમને પીડીએફ મોકલી દીધેલી છે. હેલો, બરોબર મોકલી દીધેલી છે. નવમા પાઠ ની પીડીએફ મોકલી છે? નથી મોકલી મેં નવમા પાઠ ની પીડીએફ. હવે મોકલીશ, આજે આજે મોકલી દઉં છું નવમા પાઠ ની પીડીએફ. એ તમે ફેરબુકમાં લખી લેજો. કોઈ પણ સવાલ પૂછાય, કોઈ પણ વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા પૂછાય, આપણી તૈયારી હોવી જોઈએ. સવિસ્તાર સવાલ જવાબ માત્ર જે છે એ આઠમો પાઠ અને નવમા પાઠમાંથી જે સવિસ્તાર આવશે એ પણ કોઈ પણ હશે. બરોબર, બાકીના જે છે એ પાઠમાંથી આપણે પાંચ પાંચ માર્કનું પૂછાઈ શકે છે. બરોબર, એટલે એની તૈયારી પણ કરવાની છે સાથે સાથ. ચલો, હવે અહીંયા કોઈને કાંઈ ન સમજાયું હોય તો મને કહી શકે છે. બધાને સમજાઈ ગયું?